નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડૉક્ટર હરિનિવાસ અને તમે સાંભળી રહ્યા છો સંસ્કૃત સાહિત્ય એવ સંસ્કૃતિમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આજે આપણે ધ્યાન યોગની વાત કરીશું આપણે કર્મયોગ જ્ઞાનયોગ અને યોગ જોયો જ્યારે વ્યક્તિ સંન્યાસી થઈ જાય ત્યારે મોટાભાગે સ્થિતિ એવી આવે કે એ કર્મો તો કરે પણ એ કર્મ એના જેટલા આવશ્યક છે કેમ કે એને કંઈ જ મેળવવાનું કે કંઈ આપવાનું હોતું નથી એટલે એ બીજા કોઈ કર્મોમાં એની પ્રવૃત્તિ થતી નથી અને એવો વ્યક્તિ જે છે સમાધિ તરફ મોક્ષ તરફ આગળ વધી શકે છે અને જો તમારે પણ ધ્યાન કરવું હોય તો ધ્યાન કઈ રીતે કરવું એના માટે છઠ્ઠા અધ્યાયમાં સરસ રીતે ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું છે અને એના પૂર્વ ભૂમિકામાં આમ કહે છે કે આત્મા એ જ સત્ય છે આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના આત્મા એ જ પોતાનો બંધુ છે અને આત્મા એ જ પોતાનો શત્રુ છે કોઈ તમારો દુશ્મન કે કોઈ તમારો મિત્ર હોઈ શકે નહીં તમે પોતે જ જો તમે યોગ્ય રીતે વર્તો તમારી પોતાની જાત સાથે તો તમે પોતાના મિત્ર છો અને જો તમે આ સમાજમાં મોહમાયામાં ફસાઈને અને એની રીતે વર્તો તો તમે જ તમારા શત્રુ છો તો આપણે તો આપણા મિત્ર બનવા માગીએ છીએ અને જો મિત્ર બનવું હોય તો ધ્યાન યોગ જે છે તમને મોટો માર્ગદર્શક બને તો ધ્યાન યોગ માટે આમ કહેવાયું છે યોગી યુજીત સતતમ આત્માનમ રહસી સ્થિતા એકાકીયત ચિત્તાત્મા પરિગ્રહ અપરિગ્રહ કંઈ ભેગું કરવું નથી એકાંતમાં શાંત ચિત્તે આ ધ્યાન યોગની જે પ્રવૃત્તિ છે એ કરી શકાય એના માટે શું કરવું જોઈએ શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાં શનમાત્મન નાત્યુછમ નાતિચમ કુશ વસ્ત્ર મૃગશાલા અત્યારે તો વર્જિત છે હે કોઈ પ્રાણીનો શિકાર ના કરી શકાય આવા કોઈ પણ આસન પાથરીને નાત્યુચ્છતમ નાત નીચમ જે બહુ ઊંચું ના હોય ને બહુ નીચું ના હોય મન એકાગ્ર હોવું જોઈએ નિશ્ચિંત હોવું જોઈએ એ રીતે વ્યક્તિ તેના પર બેસીને તૈત્રાગ્ર મન કરતા યત ચિત્તેન્દ્રિય ક્રિયા એ જગ્યા ઉપર એકાગ્રમન કરીને વ્યક્તિએ યોગ કરવો જોઈએ સમમ કાય શિરોગ્રીવમ ઉપર શિરથી માણીને કમરનો ભાગ એ બધો જ્યારે તમે બેઠા હો તો સ્ટ્રેટ સીધો હોવો જોઈએ પાછળ જે જેને આપણે મેરુદંડ કહીએ છીએ આખું એકદમ સીધો હોવો જોઈએ આમની કે પેટ આગળ નીકળ્યું છે કે પીઠનો ભાગ પાછળ નીકળ્યો છે નમીને બેઠા છીએ એની મનાઈ છે તમે બેસો તો ત્યારે કઈ રીતે કે સમમ કાય શિરોગ્રીવમ ધારેમ નચલમ શિરા સંપ્રેક્ષ નાસિકા અગ્રમ સ્વમ દિશ્ચ અનવલોકયન વ્યક્તિ શિરને સ્થિત રાખીને અને પોતાની નાસિકાના અગ્ર ભાગને જોશે જો આ નાકની આગળનો જે ભાગ છે એ ભાગને જોવાનું છે અને એ ભાગને જોતા જોતાં તમારે યોગ કરવાનું છે ધ્યાન રાખો મિત્રો ઘણી વખત શું થાય છે કે આપણે ધ્યાન કરવા તો બેસીએ પણ એમાં આપણા ધ્યાનમાં ભગવાન ના આવે અને આપણું ધ્યાન ક્યાંક બીજે ફરવા જતો રહે એવું ના થાય એના માટે આ એનું પ્રાવિધાન છે આ એનો નિયમ છે કે તમે નાસિકાના અગ્ર ભાગને જુઓ સીધા બેસો ટાર અને પછી તમારી દૃષ્ટિ ક્યાં હોવી જોઈએ તમારા નાસિકાના અગ્ર ભાગ પર હોઈએ જો તમારા નાસિકાના અગ્ર ભાગ પર તમારી દૃષ્ટિ હશે તો તમારું ધ્યાન આમ તેમ જશે જ નહીં કેમ કે ત્યાં જોતાની સાથે તમારા માથામાં એક ખેંચાવો જેવો થશે એક પીડા જેવી થશે જેમ જેમ તમે આ પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમારી આ પીડા ઓછી થતી જશે અને તમને આનંદની અનુભૂતિ થતી જશે અને એ નાસિકાના અગ્ર ભાગ પર જે તમારી દૃષ્ટિ છે આમ તમે રાખો અને તમારું નખ તમને દેખાય એ રીતે આને ઉપર વધાવવાનું છે અને એક સ્થિતિ એવી આવશે જ્યારે તમે તમારી બે આંખોને ભેગા કરીને આ જે તમારો મધ્ય ભાગ છે મધ્ય બિંદુ છે ત્યાં જ્યારે તમે એને જોઈ શકશો ત્યારે એ સ્થિતિ સમાધિની સ્થિતિ સુધી તમને લઈને જઈ શકે છે તો આ યોગ ધ્યાન યોગ કરવાની જે પદ્ધતિ છે એની વાત કરી અને એમાં શું થાય છે સુખમાત્યંતિકમ બુદ્ધિ બુદ્ધિગ્રાહ્ય મતેન્દ્રિયમ વેતી યત્રના ચૈવાયમ સ્થિત ચલતી તત્વત એ વ્યક્તિ આ સમસ્ત જે દુનિયાના વિષયો છે પરેશાનીઓ છે એ બધામાંથી એને મુક્તિ મળી જાય છે જુઓ એક ધ્યાન યોગ એક અઘરી પ્રક્રિયા છે બધાનું કંઈ એમાં મન લાગે એમ હોતું નથી એટલા માટે એના જ બીજા રૂપ તરીકે કાવ્યનું પ્રવર્તન થયું એટલે રચનાઓ આવી અને તમે રચના વાંચવા લાગો અને તમે દુનિયાદારીને ભૂલી જાઓ તો જેમ અત્યારે હું આમ કહીશ કે જેમ તમે કોઈ સરસ કવિતા કે કોઈ સરસ નાટક કે કંઈક વાંચતા હો એ વખતે જેમ તમે આ દુનિયાને ભૂલી જાઓ છો એવી જ રીતે જ્યારે તમે ધ્યાન કરવાનું શરૂ કરશો તો આ દુનિયાના જેટલા દુઃખ જેટલી ગ્લાની જેટલી પરેશાનીઓ છે એ બધામાંથી તમને ચોક્કસ મુક્તિ મળશે અને તમારી જે હેરાનગતિ છે તમારી જે પરેશાનીઓ છે એમાંથી તમને છુટકારો મળશે અને આ છે ધ્યાન યોગનો મોટો મહિમા અને ધ્યાન યોગની પદ્ધતિ તમને કહી વિદ્યાર્થી મિત્રો યોગ યોગભૃષ્ટની પણ વાત આપણે કરવાની છે એને આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું આપને સારું લાગતું હોય તો સબ્સ્ક્રાઇબ કરો દરેક તમારા પ્રશ્નોના જવાબ દરેક પેપરથી લગતા વિડિયો તમને અહીં જોવા મળશે ધન્યવાદ